ટેલિવિઝન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા ટૂંક સમયમાં ભારત પરત ફરશે. બંને છેલ્લા એક સપ્તાહથી ઇટાલીમાં ફસાયેલા છે. વાસ્તવમાં બંને વેકેશન બનાવવા માટે ઇટાલીના ફ્લોરેન્સ ગયા હતા, જ્યાં તેમનો પાસપોર્ટ અને આશરે 10 લાખ રૂપિયાનો સામાન ચોરાઈ ગયો હતો. હવે દિવ્યાંકા અને વિવેકે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે એક નવું અપડેટ શેર કર્યું છે. બંને પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ ઇમરજન્સી સર્ટિફિકેટ પોતાના હાથમાં રાખી બતાવી રહ્યા છે. ભારત પરત ફરવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા તેમને આ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક સાથે તેની 8મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા ઇટાલીના ફ્લોરેન્સ ગઈ હતી, જ્યાં તેમનો 10 લાખ રૂપિયાનો સામાન અને પાસપોર્ટની ચોરી થઈ હતી. ત્યાં તેણે ભાડે એક કાર લીધી હતી, જેના દ્વારા તે રહેવા માટે હોટલ અને રિસોર્ટ શોધી રહ્યા હતા. તે બુકિંગ માટે એક રિસોર્ટમાં ગયા હતા, પરંતુ જ્યારે તે બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમની કારના કાચ તોડીને તેમનો તમામ સામાન ચોરાઈ ગયો હતો. તેમના પૈસા અને પાસપોર્ટ પણ ચોરાયેલી વસ્તુઓમાં સામેલ હતા. આ ઉપરાંત આગલા દિવસે કરેલી તમામ ખરીદીની વસ્તુઓ પણ કારમાં હતી, જે ચોરાઈ જતા દંપતીએ ભારત પરત ફરવામાં મદદ કરવા માટે ભારતીય દૂતાવાસ પાસેથી કામચલાઉ પાસપોર્ટ માંગ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.